वडोदरा की भीम संकल्प भूमि की मिट्टी को कलश में भरकर पहली अप्रैल से सामाजिक योद्धा सिद्धार्थ भाई परमार की ओर से पद यात्रा शुरू की जाएगी। दरअसल ये पद यात्रा राजकोट से निकलेगी और अहमदाबाद होकर गांधीनगर में समाप्त होगी। ओबीसी, अनुसूचित जाति, आदिवासी और लघुमति समाज को उनके अधिकार दिलवाने के लिए डॉक्टर बाबा साहेब अम्बेडकर की ओर से जहां पर समाज के लिए संकल्प लिया गया था, ऐसी वडोदरा की भीम संकल्प भूमि की मिट्टी को भीम ज्योति कलश में भरकर समर्पण पद यात्रा आयोजित होने वाली है। दरअसल राजकोट से सामाजिक योद्धा सिद्धार्थ भाई परमार अन्न का त्याग कर पहली अप्रैल से समर्पण संकल्प पद यात्रा की शुरुआत करेंगे, जिसके बाद ये पद यात्रा अहमदाबाद होकर गांधीनगर में डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा पर जा रुकेगी। दरअसल इस दौरान रास्ते में आने वाले सभी गांव में सामाजिक न्याय की भीम ज्योति जलाकर लोगों में संदेशा पहुंचाने का कार्य किया जाएगा। प्रथम तो आपनो नरेंद्र बहन हूँ आभार मानीस के एमने अहीं अमने जे मदद करी छे। यात्रानी वात करीश तो मैं लगभग 15 दिवस पहला माननीय मुख्यमंत्री श्री ने पत्र लिखो तो कि भाई अनुसूचित जाति, जनजाति, ओबीसी अने माइनोरिटी अने सम आद्य राज्यना गरीब अने किसान लोको एना माटेना 10 मुद्दाओ माननीय मुख्यमंत्री श्री ने मैं लखीने मोकलाव्या था कि भाई आ मुद्दा माटे अमे लोको आपने मळवा मांगीए छीए अने आप अमने मळवा माटेनो समय आपो, परंतु माननीय मुख्यमंत्री श्री कोईपण कारणोसर अमने समय नथी आपी शक्या। એટલે કદાચ આ સમાજ પ્રત્યે એમનું ધ્યાન નહીં હોય, ઉદાસીનતા હોય, મે બી જે કોઈ કારણ હોઈ શકે। હવે અધિકારોની વાત છે, આજે ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં, ગરીબ વિસ્તારોમાં તમે જાઓ તો લોકો એટલા બેહાલ બની ગયા છે કોરોના પછી, મોંઘવારીથી માંડીને તમામ શોષણમાં। કદાચ આપે મીડિયામાં હમણાં વાંચ્યું હશે કે 48 લાખ લોકો પોતાનું જીબીનું બિલ નથી ભરી શક્યા, કારણ કે કોરોના પછીની જે બેરોજગારી જે વધી છે એમાં 48 લાખ લોકોએ ગુજરાતમાં પોતાનું લાઇટનું બિલ નથી ભરી શક્યા। આ પરિસ્થિતિ છે। આદિવાસી વિસ્તારમાં આપ જાશો તો કુપોષણમાં આદિવાસીના બાળકો પીસાઈ રહ્યા છે। એટલે તમામ વસ્તુમાં જો અમને બોલાવીને મુખ્યમંત્રીએ સાંભળાવત તો આ યાત્રાનો કોઈ મતલબ જ નહોતો, પરંતુ જ્યારે આવડી મોટી સમાજ, ગુજરાતની 85% સમાજને જ્યારે અમને ઇગ્નોર કર્યા ત્યારે અમને એમ લાગ્યું કે હવે સમાજમાં જાગૃતિ લાવવી પડશે અને લોકોને કહેવું પડશે કે મૂડીવાદી સરકાર મધ્યમ અને ગરીબ વર્ગ માટે કેટલી સજાગ છે। તો અમે લોકોએ પછી રાજકોટમાં એક મોટા સંમેલનમાં એક નિર્ણય કર્યો કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું આ તરફ ધ્યાન દોરાય અને ગુજરાતની પ્રજા જેને અન્ય અન્ય મુદ્દાઓમાં ભટકાવી રહ્યા છે અને મૂળ મુદ્દા ભૂલાવી દીધા છે, એ મૂળ મુદ્દા તરફ ગુજરાતની પ્રજા જો નહીં આવે તો આવનારા દિવસોમાં એના બાળકોનું ભવિષ્ય બહુ ખરાબ હશે। એટલે આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોએ નક્કી કર્યું કે 1 એપ્રિલથી રાજકોટથી અન્નનો ત્યાગ કરી અને હું પદયાત્રા કરીશ। હું બામસેફ સંગઠન જે ભારતમાં 1973થી સ્થાપના થઈને ચાલી રહ્યું છે એનો પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ છું। મારી સાથે બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, જે અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ સંગઠનના અધ્યક્ષ છે। આજે સિદ્ધાર્થભાઈ પરમાર માટે અમે તમામ લોકો આખા ગુજરાતમાંથી એકત્ર થયા છીએ, એટલા માટે કે 1 એપ્રિલથી સિદ્ધાર્થભાઈ પરમાર રાજકોટથી અન્નનો ત્યાગ કરી સમાજ અને સંવિધાનના અધિકાર પરત્વે આંદોલન કરવાના છે, પદયાત્રા કરવાના છે। તો એ પદયાત્રા કાયદેસર આ ગુજરાતની અંદર છેલ્લા 1995થી સરકાર જ્યારથી બની ત્યારથી તમામ એસસી એસટીના જે અધિકારો છે એ અધિકારો નામશેષ થઈ રહ્યા છે। ગામની અંદર લોકો સારી રીતે મૂછો રાખીને ફરી શકતા નથી, મેરેજમાં ઘોડા પર બેસી શકતા નથી, સાથે સાથે રોજીરોટીની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, એ કરતાં પણ વધારે જે આદિવાસી વિસ્તાર છે, એ આદિવાસી વિસ્તાર કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વર્લ્ડની બનેલી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આદિવાસીના જે લોકો છે એની જમીનો છીનવી લીધી, એ જમીનો છીનવી એમને બેઘર કર્યા છે,
એમને મહેનતાણું નથી આપી, મુઆવજો નથી મળ્યો. અને સાથે હમણાં સરકાર જે બીજી સ્કીમ લાવી રહી કે ભાઈ કોરિડોર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડાંગ સુધી બનાવી તમામ આદિવાસીઓના જે એમના બંધારણીય અધિકારો છે એનાથી વંચિત કરી અને એમને આ દેશની અંદર નામશેષ કરવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે એના માટે ભાઈ શ્રી સિદ્ધાર્થ પરમારે જે બીડું ઝડપ્યું છે એને અમે તમામ તન મન ધનથી ટેકો આપીએ છીએ. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.